અસતત હોય એટલે કે વિદ્યુતભાર છૂટા છૂટા પથરાયેલા હોય એક આ ખૂણામાં બીજો પેલા ખૂણામાં ભરાઈ ગયો હોય અને એક સતત વિતરણ વિદ્યુત ભાર સત પથરાયેલા હોય પેલી આમ રંગોળીના રંગની જેમ વિદ્યુત ભારનું સતત વિતરણ હોય તો અસતત વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને સતત વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત એ બંને આ ટોપિકમાં આપણે જોઈશું અસતત વિતરણ માટે ધારી લો કે વિદ્યુત બાર ક્યુ અને અહીંયા છે ક્યુ ટુ અહીંયા પડેલો છે ક્યુ થ્રી તો અહીંયા ખોપચામાં છે ક્યુ ફોર ક્યુ ફાઈવ આવે વિદ્યુત બાર છૂટક છુટક પડેલા છે છુટક છુટ્ટક બોલે તો અસતત અને આ બધા વિદ્યુત બારને લીધે અહિયાં પી બિંદુ પાસે કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એ આપણે ગણવાનું છે બહુ ઇઝી ટોપિક છે કારણ કે આપણને બિંદુવત વિદ્યુત બારને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો ટોપિક ખબર જ છે ના ખબર હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં છે જ એના પર ક્લિક કરીને જોઈ લેજો આ ક્યુ ને કારણે અહીંયા ઉદભવતું સ્થિતિમાં શોધવું હોય તો પેલા આટલું અંતર ખબર હોવી જોઈએ ધારી લો કે આ અંતર છે આર વન પી એટલે કે વન નું પી થી અંતર ક્યુ વન નું પી થી અંતર એ જ પ્રમાણે ક્યુ થી પણ પી નું અંતર જરૂર પડશે આપણને આર ટુ પી આર થ્રી પી આર ફોર પી આ બધા અંતરો આર ફાઈવ પી આપણને ખબર છે નામ એ પ્રમાણે આપી દેવાના એટલે અંતર અંતર તો તો આ બધા બધા આપણે જાણીએ છે વિદ્યુતભાર આપણને ખબર દરેક વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન સ્વતંત્ર શોધવાનું અને પછી એ બધાનો સરવાળો કરવાનો અહીંયા સદી સરવાળો કરવાની પણ જરૂર નથી વિદ્યુત સ્થિતિમાન તો અધિશ રાશિ છે તો પછી આ બિંદુ પાસે ટોટલ વિદ્યુત સ્થિતિમાન વી વન એટલે કે ક્યુ ને કારણે ઉદ્ભવતું પ્લસ વી ટુ એટલે કે ક્યુ ને કારણે ઉદ્ભવતું પ્લસ વી થ્રી એટલે ક્યુ થ્રીને કારણે ઉદ્ભવતું આ રીતે અપ ટુ અપ ટુ ક્યુ ફોર ક્યુ ફાઈવ ફાઈવ સુધી લખીએ કેમ કે આપણે ઉદાહરણમાં એવા પાંચ વિદ્યુત બાર લીધા છે વધારે હોય લખ્યા કરવાનું આગળ અપ ટુ અપ ટુ અપ ટુ હવે આપણે કિંમતો મૂકી દઈએ દરેક બિંદુવત વિદ્યુત બાર આ પણ બિંદુવત છે તો પછી એને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન કે ક્યુ વન બાય આર વન પી આર વન પીનો મતલબ પીથી આર આ ક્યુ વનનું અંતર છે એ જ પ્રમાણે કે ક્યુ ટુ બાય આર ટુ પી ફ્રેન્ડ્સ બુકમાં કેને બદલે વન અપોન્ટ ફોર પર એપ્સિલોન ઝીરો લખે છે એ સમજી લેવું એના કરતાં આ સારું પડે ને થોડું થોડી ઇંક બચે ને પેનની કે ક્યુ ફોર આર ફોર પી લોકડાઉનમાં અઘરું છે ભાઈ મળતું નથી આ બધું કે ક્યુ ફાઈવ બાય આર ફાઈવ પી આમાંથી પેલો કેકડો કોમન કાર્ડ લેવાનો ક્યુ નહીં નીકળ્યા કોમન વિદ્યુતભાર બધા જુદા જુદા છે એવું ધારેલું છે તો ક્યુ વન બાય આર વન પી પ્લસ ક્યુ ટુ બાય આર ટુ પી પ્લસ ક્યુ થ્રી બાય આર થ્રી પી લખ્યા કરવાનું હવે જય હોય તે ઊંધી હા આમાં એક વસ્તુ ક્લિયર કર દઉં થિયરી બહુ ઈઝી છે પણ ધારો કે કોઈ વિદ્યુતભાર ઋણ હોય નેગેટિવ રોલ હોય કોઈ વિદ્યુત બારનો ઋણ ભાર હોય તો પછી આપણે વિદ્યુતભારને ચિહ્ન સાથે નેગેટિવ મૂકવું પડશે કારણ કે નિયમ છે ને ધન વિદ્યુતભાર વડે ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન ધન હોય અને ઋણ વિદ્યુત બાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન ઋણ હોય જો એટલું કાળજી રાખીને લખી દો તો થિયરી અને ટોપિક બહુ ઈઝી છે ઇવન પહેલા ચેપ્ટરમાં આપણે જ્યારે આવું કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા ને એના કરતાં તો આ બહુ જ ઇઝી ટોપિક છે કેમ કે વિદ્યુત સત્ર સદિશ રાશિ છે તો વિદ્યુત સત્ર સપોઝ શોધવું હોય અહીંયા તો એક કુલમ મુકતા હતા પછી આ એને આમ અપા કરશે ક્યુ ટુ વડે આમ બળ લાગે કોઈ કોઈ ઋણ હોય તો એને આકર્ષે આ બધાનો સદિશ સરવાળો કરવો પડતો હતો એના કરતા તો આ ઘણું ઈઝી કહેવાય લાખ દરજે ઈઝી કહેવાય કારણ કે આમાં સદિશ સરવાળો કરવાનો જ નહીં બસ ખાલી પ્લસ માઇનસ ધ્યાનમાં રાખવાના છે એ તો પેલા કાર્યના જે ચિહ્ન છે તંત્ર વડે થાય કે તંત્ર પર થાય એના માટે ક્યુ ધન હોય તો એના વડે ઉદભવતું સ્થિતિમાન ધન ક્યુ ઋણ હોય તો એના વડે ઉદ્ભવતું સ્થિતિમાન ઋણ હવે સતત વિદ્યુત બાર વિતરણને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન હોય તો સંકલન કરવું પડશે પણ સતત વિતરણ ફટાફટ યાદ કરી લઈએ ત્રણ પ્રકારના હોય છે આપણે પહેલા ચેપ્ટરમાં ભણેલા છે એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે જોઈ લેજો બરાબર અહીંયા ત્રણ પ્રકારના વિદ્યુત બારના વિતરણ લેવાય રેખીય વિતરણ પૃષ્ઠ વિતરણ કદ વિતરણ યાદ છે ને બધું ફટાફટ જુઓ રેખા પર પથરાયેલો વિદ્યુત બાર હોય રેખા એટલે પેલી હિરોઈનની પછી પૃષ્ઠ પર પથરાયેલો ધારો કે આપણા બોર્ડ પર પથરાયેલો વિદ્યુત ભાર હોય કદ વિતરણ એટલે કોઈ ઘનફળમાં શંકુ છે કે કોઈ બીજો સમગન આકાર લઈએ આમાં વિદ્યુત ભાર હોય અથવા પેલો આખો લાડવો બી લેવાય વિદ્યુત ભાર કા લડ્ડુ આખો પેલો બૌઓ બરાબર છે તો આ ત્રણ પ્રકારના વિતરણ છે અને અહીંયા તમને ધારો કે પી બિંદુ પાસે સ્થિતિમાન પૂછે તો આ જુદા જુદા ખંડ ડીક્યુ ડીક્યુ લેવાનું એ બધા વડે ઉદ્ભવતું સ્થિતિમાન અહીંયા શોધવાનું બધાનો અધિ સરવાળો અહીંયા સંકલનમાં પરિણમે છેલ્લા ફાઇનલ આન્સર સંકલનથી કરવો પડે કારણ કે આ સતત વિધેય છે એકદમ સતત તો પછી એના વડે ઉદ્ભવતું શોધવું પડે એ એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્ર વાળો જે ટોપિક હતો એ જ પ્રમાણે સમજવાનું છે આના માટે રેખા સંકલન કરવું પડશે આના માટે પૃષ્ઠ સંકલન અને આના માટે કદ સંકલન કરવું પડશે તો એ પ્રમાણે એના કરતા તો આ ઇઝી ટોપિક છે કારણ કે એમાં તો સદિશ સંકલન હતું આમાં તો અદિશ સંકલન લેવાનું છે તો ચેપ્ટર એકમાં ખાસ ધ્યાનથી સતત વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમજી લેજો તો આ તો તમને એની આગળ બચું લાગશે આ તો કશું જ નથી તો આ છે ટોપિક સતત વિદ્યુત બાર વિતરણને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ઓકે ફ્રેન્ડ્સ ચેપ્ટર એકની જ વાત ચાલે છે તો એમાં તમને ખ્યાલ હોય તો ગાઉસના પ્રમયની ત્રીજી ઉપયોગીતા આવતી હતી જેમાં ગોળાકાર કવચ હતી અને ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર યાદ કરી લઈએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ધારો કે આ ગોળા પર ટોટલ વિદ્યુત બાર છે કેપિટલ ક્યુ અને આ ત્રીજા આર છે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય નંબર એક અંદર અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો ગાઉસેન પુરુષ દોરતા હતા શૂન્ય વિદ્યુત ક્ષેત્ર મળતું હતું યાદ હોય તો ઈ ની વેલ્યુ તીવ્રતા શૂન્ય હતી અંદર બહારના બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એના માટે તમારે આ સેન્ટર થી આટલું અંતર લેવું પડે સેન્ટર થી હા સપાટી થી નહીં સેન્ટર થી આટલું અંતર લેવું પડે સપોઝ આ સ્મોલ આર છે સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર છે તો તમારે સૂત્ર લગાવવાનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર કેમ કે જાણે કે આ બધો જ વિદ્યુત બાર કેન્દ્ર પર કેન્દ્રિત થઈ જાય થઈ જાય બિંદુવત બની જાય અને એને કારણે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળી જાય આપણે જાણીએ છીએ સપાટી પર તો ઇઝી છે એકદમ કેમ કે સપાટી માટે સ્મોલ આર ઇક્વલ્સ ટુ કેપિટલ આર થશે એટલે આ સૂત્રમાં તમારે ખાલી કેપિટલ આર સ્ક્વેર લખવાનો તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંદર ઝીરો હોય બહાર કે બાય સ્મોલ આર સ્ક્વેર જ્યાં સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર છે અને સપાટી પર તો સ્મોલ આર ઇક્વલ્સ ટુ કેપિટલ આર છે એટલે સ્મોલ આર બરાબર કેપિટલ આર લખીએ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળી જાય આ જ પ્રમાણે તમને વિદ્યુત સ્થિતિમાન પણ પૂછી શકે છે અંદર બહાર અને સપાટી પર એ આ ચેપ્ટરનો ટોપિક છે તો વિદ્યુત સ્થિતિમાન પૂછે તો સૌથી પહેલા સમજી લો અંદર વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં અંદર તીવ્રતા શૂન્ય છે તો પછી વિદ્યુત ભારને અંદર કોઈ બળ જ ના લાગે અને બળ ના લાગે તો પછી કાર્ય ક્યાંથી થાય એટલે અંદરના બધા બિંદુઓ પાસે એકથી બીજા બિંદુ પાસે લઈ જવા માટે કોઈ કાર્ય જ ના કરવું પડે ઇન શોર્ટ અંદરના બધા બિંદુઓ સરખા વિદ્યુત સ્થિતિમાનવાળા હશે એટલે અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે કેટલું અચળ જેટલું સપાટી પર હોય એટલું સપાટી પર વિદ્યુત સ્થિતિમાન અને બહારના બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જરાક આપણે સમજી લઈએ જો બહારના બિંદુ માટે સેમ નિયમ છે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આ બધો જ વિદ્યુત બાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણવાનો અને સૂત્ર લગાવવાનું કે ક્યુ બાય સ્મોલ આર આમાં આર સ્ક્વેર ના લખી દેતા ભાઈ આમાં આર છે આ વિદ્યુત સ્થિતિમાન છે વિદ્યુત ક્ષેત્ર નથી વિદ્યુત સ્થિતિમાન છે તો આમાં કે સ્મોલ આર જ્યાં સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર આટલું અંતર અહીંયા છેદમાં લખવાનું તો તમને બહારના બિંદુ પાસે આવું વિદ્યુત સ્થિતિમાન મળી જાય સપાટી પર સપાટી પર સ્મોલ આર બરાબર કેપિટલ આર છે એટલે કે ક્યુ બાય કેપિટલ આર આટલું વિદ્યુત સ્થિતિમાન મળી જાય આ પણ એકદમ ઈઝી છે માત્ર નવો કોન્સેપ્ટ એ છે કે અંદર કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય તો અંદર ઈઝીરો છે અંદર ઈ એટલે વિદ્યુત સત્રની તીવ્રતા જ ના હોય તો કોઈ કાર્ય ના કરવું પડે એક બિંદુથી બીજા બિંદુ પર જવા માટે અથવા છે એક સપાટીથી કેન્દ્ર સુધી આવો તો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર નડે જ ના વિદ્યુત સત્ર તીવ્રતા હોય જ ના તો પછી અહીંયા બંને જગ્યાએ સરખું સ્થિતિમાન હોય ઇનફેક્ટ અંદરના બધા બિંદુઓ પાસે સમાન વિદ્યુત સ્થિતિમાન હોય અને કેટલું સમાન હોય જેટલું સપાટી પર હોય સપાટીથી અંદર સુધી બધે જ એક સરખું એટલે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન જો પાંચ વોલ્ટ હોય તો અંદર પણ એ પાંચ વોલ્ટ હોય ગ્રાફ થી સમજી લઈએ વિદ્યુત અંતરનો આલેખ ગોળાકાર કવચ માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ આપણે જોયેલો જ છે ઓલરેડી ગોળાકાર કવચ માટે એમાં આ પ્રમાણે અંદર ઝીરો અંદર વિદ્યુત ક્ષેત્ર ઝીરો અને બાર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ ગ્રાફ આપણે ચેપ્ટર એકમાં જોયેલો છે હવે વિદ્યુત સ્થિતિમાન માટે કેવું છે તો અંદર બધે એક મૂલ્ય છે સપોઝ સપાટી પર પાંચ વોલ્ટ હોય તો અંદર કેન્દ્ર પર પણ પાંચ વોલ્ટ હોય આ બધા બિંદુઓ પાસે પાંચ વોલ્ટ હોય તો અંદરના બધા બિંદુઓ પાસે વી અચળ એક શખ્સ ને સમાંતર રેખા એટલે યામ વોલ્ટેજ અચળ થશે અને પછી અહીંયાથી સપાટી પર પહોંચ્યા પછી જો દૂર જઈએ તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં વી ચલે છે વન અપોન આર ઘટાડો થશે વિદ્યુત સ્થિતિમાનમાં આ વિદ્યુત ક્ષેત્રનો ઘટાડો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થોડો શાર્પ થશે અંતરનો વર્ગ છે એમાં જ્યારે પહેલાંમાં થોડો ઘટાડો ધીમે ધીમે થશે અંતરના વ્યસ્ત પ્રમાણમાં થશે પણ મેઇન વસ્તુ એ છે અંદરના બધા બિંદુઓ પાસે વી છે અચળ અને કેટલો અચળ સપાટી પર હોય એટલો અચળ સપાટી પર પાંચ વોલ્ટ હોય તો કેન્દ્ર પર પણ પાંચ વોલ્ટ હશે સ્થિતિમાન સપાટી પર દસ વોલ્ટ સ્થિતિમાન હોય તો અંદરના બધા બિંદુઓ પાસે દસ વોલ્ટ હશે તો આ છે એક નવો કન્સેપ્ટ જે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે